ગુજરાતમાં સૌથી મોટી છેતરપિંડીની ફરિયાદમાં આરોપીની ધરપકડ થઈ છે. સાયબર ક્રાઇમમાં રૂપિયા 11 કરોડની છેતરપિંડીની ફરિયાદ થઈ હતી. વીમાના બહાના હેઠળ ફરિયાદી પાસેથી 11 કરોડ આરોપીએ પડાવ્યા હતા. સાયબર ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 11 કરોડના કેસમાં એક આરોપીની ધરપકડ કરી. દિલ્હીમાંથી આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ગુનાઓના પણ ભેદ ઉકેલાઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. સાયબર ક્રાઇમે દિલ્હીથી આરોપીની ધરપકડ કરી છે. વીમાના બહાને ફરિયાદી પાસેથી 11 કરોડ રૂપિયા પડાવ્યા હતા ત્યારે આ મહત્વપૂર્ણ જાહેરાત સાયબર ક્રાઇમ તરફથી કરવામાં આવી છે. ગુજરાતમાં થયેલી આ સૌથી મોટી છેતરપિંડીની જે આરોપ મૂકવામાં આવ્યો ફરિયાદ દાખલ થઈ હતી તેના આરોપી ઝડપાયા છે. વધુ વિગત સાથે સંવાદદાતા ઉદય રંજન ફોનલાઈન પર. ઉદય, 11 કરોડની છેતરપિંડી, સૌથી મોટી છેતરપિંડી, કયા આરોપી ઝડપાયો છે? વાત કરવામાં આવે તો એક માસ પહેલા અમદાવાદમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચની અંદર એક વેપારી જે છે, ઉદ્યોગપતિ જે છે, એને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ એવા પ્રકારની નોંધાવી હતી કે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વ્યક્તિ એના સંપર્કમાં આવ્યો હતો અને એ વ્યક્તિએ વીમો આપવાનું કહ્યું હતું અને વીમાના બહાના હેઠળ જ તે આ ઉદ્યોગપતિ પાસેથી થોડા થોડા સમયે જે છે 11 કરોડ રૂપિયા જેટલી રકમ જે છે એ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધી હતી. ત્યારબાદ જે છે વીમો ન આપ્યો હતો અને જે વ્યક્તિ એની સાથે સંપર્કમાં હતો એનો સંપર્ક તૂટી ગયો હતો ત્યારે જે ઉદ્યોગપતિ છે એને ખ્યાલ આવ્યો હતો કે એની સાથે છેતરપિંડી થઈ છે. ત્યારબાદ એને સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઇમને 11 કરોડની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ આઈપી એડ્રેસ અને જેના માધ્યમથી જે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં હતો તેને આખું ટ્રેક કરી અને સાયબર ક્રાઇમે અત્યારે થોડા સમય પહેલા દિલ્હીમાંથી એક આરોપીની ધરપકડ કરી લીધી છે અને કહી શકાય કે આ ગેંગ જે છે એની પાસેથી અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલાઈ શકે છે. ત્યારે ગુજરાતની અંદર અને ખાસ કરીને અમદાવાદમાં સાયબર ક્રાઇમની અંદર પહેલી એવી ફરિયાદ હતી જેનો આંકડો 11 કરોડ જેટલો થવા પામ્યો હતો. ત્યારે હવે સાયબર ક્રાઇમની ટીમ જે છે એ આરોપીને લઈ દિલ્હીથી અને અમદાવાદ તરફ આવા રવાના થઈ છે અને વધુ પૂછપરછમાં નવા ખુલાસાઓ થઈ શકે છે. આભાર ઉદય આ સમગ્ર માહિતી બદલ. તો વધુ કેટલા ખુલાસા તેની તપાસમાં થઈ શકે છે, પરંતુ અત્યાર સુધીની આ સૌથી મોટી છેતરપિંડી, 11 કરોડની છેતરપિંડી, તેનો આરોપી દિલ્હીથી ઝડપાયો છે.